जय श्री कृष्ण। तो बाळको आज आपणे जोईशुं धोरण 5 विषय इंग्लिश। एमां आपणे अभ्यासक्रम पूर्ण करी दीधो छे, रिविजन शुरू करी दीधुं छे अने रिविजनो प्रश्न नंबर 1 पण आपणे जोई लीधो छे। तो आज आपणे जोईशुं प्रश्न नंबर 2। तमारी नोटबुकमां तमारो प्रश्न नंबर 1 पूरो थाय एने पछी नीचेथी तमारे लखवानो छे प्रश्न नंबर 2A। एने नीचेथी तमारे लखवानो छे प्रश्न 2A। सूचना लखे कंसमांथी योग्य शब्द पसंद करी खाली जगह पूरी। हवे आ तमारी खाली जगह 6 मार्क्स नी छे, ए कंसमां लखो 06। હવે એમાં લખવાનું છે નંબર વન, એમાં લખું સોરી બાળકો, અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા અફેર ઇન ધ વિલેજ, ખાલી જગ્યા અફેર ઇન ધ વિલેજ। હવે તમારે કૌંસ તમને આપેલા જ છે, તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે। તો પહેલા આપણે એનો કૌંસ લખી લઈએ। કૌંસમાં બે વિકલ્પ છે, ધેર ઇઝ અને ધેર આર, બે વિકલ્પો આપેલા છે, ધેર ઇઝ અને ધેર આર। તો બાળકો આપણે ખાલી જગ્યા પણ સાથે સાથે પૂરતા જઈશું। તો જો ખાલી જગ્યા અફેર ઇન ધ વિલેજ, હવે અફેર એટલે એક મેળો, એટલે એક વચનમાં છે, એક વચનમાં હોય તો ધેર ઇઝ આવે કે ધેર આર આવે, તો જવાબમાં આવશે ધેર ઇઝ। તો ખાલી જગ્યામાં લખી આપણે ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ, એટલે ગામડામાં એક મેળો હતો। હવે નંબર 2 લખીએ, નંબર 2, ખાલી જગ્યા વી હેવ ટેસ્ટ। હવે પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય છે અને કૌંસ આપેલા છે તમને, કૌંસમાં છે ડુ અને ડઝ। હવે ડુ ડઝ વાળી ખાલી જગ્યા તમને ભણાવી દીધેલી છે, એમાં જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી શી અને ઇટ હોય તો ડઝ લેવાનું છે, અને એની સિવાય જે કાંઈ પણ હોય જેમ કે આઈ યુ વી ધે એવું હોય તો આપણે ડુ લેવાનું છે। તો અહીંયા જુઓ વી છે, તો વી સાથે શું આવશે ડુ થી પ્રશ્ન બનાવશું, એટલે અહીંયા આવશે ખાલી જગ્યામાં ડુ। ડુ વી હેવ અ ટેસ્ટ, શું આપણી આજે ટેસ્ટ છે, એવી રીતે। ડસ ક્યારે આવશે, જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી અને ઇટ હોય ત્યારે। હવે નંબર 3 લખીએ, નંબર 3, પૂજા ખાલી જગ્યા અ સ્કૂટર, પૂજા ખાલી જગ્યા સ્કૂટર। હવે આના કૌંસમાં લખો હેવ અને હેઝ। તો બાળકો હેવ હેઝ વાળી ખાલી જગ્યા પણ મેં તમને શીખવાડેલી છે, હેઝ ક્યારે લાગે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે, અને હેવ ક્યારે લાગે એ સિવાયના જે પણ હોય ત્યારે। તો અહીંયા જો ત્રીજો પુરુષ એક વચન છે પૂજા, પૂજા શીમાં ગણાય છે એટલે હેઝ આવશે ખાલી જગ્યામાં હેઝ, પૂજા હેઝ અ સ્કૂટર। નંબર 4 લખીએ, ધ ફાર્મર્સ ખાલી જગ્યા પ્લાઉઝ એટલે હળ, ખેડૂતો પાસે હળ છે। હવે કૌંસમાં લખો હેવ અને હેઝ. હવે ખેડૂતો જો બહુવચન છે, એક વચન નથી, એક વચન હોય તો હેઝ આવે, બહુવચન હોય તો હેવ આવે, ખેડૂતો પાસે હળ છે। નંબર 5, ખાલી જગ્યા ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, કૌંસમાં લખો ધેર આર અને ધેર ઇઝ। હવે બાળકો ચિલ્ડ્રન એટલે બહુવચન છે, બહુવચન ત્યારે ધેર આર વપરાય છે, ધેર ઇઝ નથી વપરાતું, ચિલ્ડ્રન એટલે બાળકો થાય, એટલે શું આવશે ખાલી જગ્યામાં ધેર આર આવશે। તો ખાલી જગ્યામાં લખો ધેર
ફરીથી લખીએ ખાલી જગ્યા યુ ફ્લાય કાઇટ્સ કાઇટ્સ ક્વેશ્ચન માર્ક એ કૌંસમાં લખો ડુ અને ડઝ હવે યુ હોય તો ડુ આવશે ખાલી જગ્યામાં ત્રીજો પુરુષ એકવચન નથી ત્રીજો પુરુષ એકવચન છે હી શી ઇટ નથી એટલે યુ સાથે ડુ લખવાનું છે હવે આગળ જોઈએ નંબર 7 આઈ ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અ ન્યુ ડ્રેસ અ ન્યુ ડ્રેસ મારી પાસે નવો ડ્રેસ છે હવે મારી પાસે આઈ સાથે શું આવે એઝ આવે કે હેવ આવે તો આઈ સાથે હેવ આવે છે તો ખાલી જગ્યામાં લખી હેવ આઈ હેવ ન્યુ ડ્રેસ મારી પાસે નવો ડ્રેસ નવો પોશાક છે નંબર 8 લખીએ ખાલી જગ્યા બુક્સ ખાલી જગ્યા બુક્સ ઇન ધ બેગ ઇન ધ બેગ કૌંસમાં લખીએ ધેર ઇઝ અને ધેર આર ધેર ઇઝ અને ધેર આર તમને બે ઓપ્શન આપેલા જ હોય છે તમારે એમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યામાં લખી દેવાનો છે ખૂબ જ સહેલું છે તે તમને આપી જશે હવે જો બુક્સ છે બુક્સ એટલે બહુવચન છે તો ધેર ઇઝ આવે કે ધેર આર આવે તો ખાલી જગ્યામાં આવશે ધેર આર ધેર આર બુક્સ ઇન ધ બેગ હવે આગળ લખીએ નંબર 9 નંબર 9 ખાલી જગ્યા અ બર્ડ ખાલી જગ્યા અ બર્ડ ઇન ધ કેજ ઇન ધ કેજ કૌંસમાં લખો ધેર આર ધેર ઇઝ ચાલો હવે તમે કહો કઈ રીતે આવશે ખાલી જગ્યાનો જવાબ અ બર્ડ છે એટલે એક પક્ષી છે એક વચન છે તો એક વચન સાથે ધેર ઇઝ આવે કે ધેર આર આવે તો એક વચન ને તો ધેર ઇઝ આવે છે તો ખાલી જગ્યામાં લખીએ ધેર ઇઝ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ એટલે કે પાંજરામાં એક પક્ષી છે હવે આગળ લખીએ નંબર 10 વિવેક ખાલી જગ્યા વિવેક ખાલી જગ્યા અ કાર અ કાર કૌંસમાં હેઝ અને હેમ હેમ હેઝ વાળી ખાલી જગ્યા તો તમને આવે જ છે ચાલો વિવેક વિવેક છોકરાનું નામ છે ત્રીજો પુરુષ એકવચન ગણાય છે હી માં ગણાય છે એટલે આપણે હેઝ લઈશું શું લઈશું હેઝ આ બધી ખાલી જગ્યા મેં તમને સમજાવેલી છે જ્યારે પ્રાઇમરમાં આપણે આ ટોપિક શીખતા હતા ત્યારે મેં એકવાર સમજી દેજો અને પછી ખાલી જગ્યા પૂરજો હવે આગળ લખીએ નંબર 11 ખાલી જગ્યા હે માં લાઈક ટી ક્વેશ્ચન માર્ક કૌંસમાં લખો ડઝ અને ડુ ચાલો હે માં છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ આવશે ડુ આવશે નહીં ડઝ હે માં લાઈક થી શું હે માં ને ચા ભાવે છે નંબર લખી નંબર 12 ખાલી જગ્યા મીરા ડ્રો અ પિક્ચર ડ્રો અ પિક્ચર કૌંસમાં લખીએ ડુ અને ડઝ ચાલો સેમ આની જેમ ખાલી જગ્યા છે જુઓ અહીંયા હેમાનું નામ હતું તો આપણે ડઝ લખ્યું ત્રીજો પુરુષ એક વચન હતું એટલે અહીંયા પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે મીરા શીમાં ગણાય છે એટલે અહીંયા ડઝ થી ખાલી જગ્યા પૂરી શું આપણે ડઝ ડઝ મીરા ડ્રો અ પિક્ચર શું મીરાએ ચિત્ર દોર્યું નંબર 13 ખાલી જગ્યા કીઝ ઓન ધ ટેબલ ઓન ધ ટેબલ કૌંસમાં લખીએ ધેર ઇઝ અને ધેર આર ચાલો કીઝ છે એટલે ચાવી ઓ છે બહુવચન છે તો ધેર આર આવશે કે ધેર ઇઝ આવશે તો ખાલી જગ્યામાં આવશે ધેર આર નંબર 14 લખીએ જય એન્ડ જયા જય એન્ડ જયા
खाली जगह मेनी स्टोरी बुक्स, स्टोरी बुक्स कंस में लिखिए हैव के हैज। चलो जय जय बे व्यक्ति आवी गया बहुवचन थी गयो तो बहुवचन होय त्यारे हैव आवे छे खाली जगह में हैव। जय एंड जया हैव मेनी स्टोरी बुक्स। जय और जया पासे घनी बड़ी स्टोरी बुक छे। नंबर 15 हाउस खाली जगह, हाउस खाली जगह बिग आईज, बिग आईज हाउस में लिखिए हैव और हैज, हैव और हैज। चलो हाउस बहुवचन छे फरीथी की तुम्हें तुमने आया की तो एम ज जय एंड जया बहुवचन थे या बे व्यक्ति थे या એટલે આપણે હેવ લીધું અહીંયા જુઓ હાઉસ છે હાઉસ એટલે એક ગુવડ થાય અને હાઉસ બહુવચન થઈ ગયું એટલે ઘણા બધા ગુવડ કહેવાય એટલે કે બહુવચન થયેલું કહેવાય એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું હેવ હાઉસ હેવ બિગ આઈઝ। નંબર 16 લખીએ ખાલી જગ્યા આઈ, ખાલી જગ્યા આઈ લુક નાઇસ, લુક नंबर 16 आई एम से लिखू छु खाली जगह आई लुक नाइस सो मु सारी लाखू छु क्वेश्चन मार्क कंस में लिखो डू बने डज। चलो आई हो तो डू थी खाली जगह बोलवानी छे। त्रीजो पुरुष एकवचन नथी, त्रीजो पुरुष एकवचन में ही शी अने इट ज आवे छे। याद रखवानु कोई पण एक व्यक्ति नु नाम होय, एक प्राणी होय, एक पक्षी होय अथवा स्त्रीनु पुरुषनु एक एक व्यक्तिनु नाम होय तो आपणे दस थी लखवानुं। त्रीजो पुरुष एकवचन कहेवाय छे अने एनी सिवायना बधा आय यू वी दे ए बधा बहु ए बधा त्रीजो पुरुष एकवचन नथी कहेवातुं। ए बधा माटे आपणे डूनो उपयोग करीए छे बराबर। एटले डू आय लुक नाइस शुं हुं सारी लागुं छुं, सुंदर लागुं छुं एवो प्रश्न थाय छे। जो तमारे बाकी रहेतुं होय तो आनो स्क्रीनशॉट लईने लई लो અને પૂર્ણ કરી લ્યો અને પછી ખાલી જગ્યા હું તમને આગળ લખાવું છું। સ્ક્રીનશોટ લઈ લો બાળકો। ચાલો સ્ક્રીનશોટ લેવાય જાય એટલે આપણે આગળનો પ્રશ્ન, આગળનો સવાલ લખીએ। આગળની ખાલી જગ્યા નંબર 16 સુધી તો તમે બધાએ લખી દીધું છે, હવે આગળ લખીએ। नंबर 17 खाली जगह डियर, डियर એટલે હરણ, ડિયર ઇન ધ કેજ, કેજ એટલે પાંજરું, પાંજરામાં એક હરણ છે કૌંસમાં લખો ધેર આર અને ધેર ઇઝ। ચાલો એક હરણ છે અ ડિયર, એક હરણ છે એટલે એનું બહુવચન એટલે એમાં ખાલી જગ્યામાં શું આવશે ધેર ઇઝ આવશે। એક વચન માટે ધેર ઇઝ આવે અને બહુવચન હોય તો ધેર આર આવે છે। હવે નંબર 18 લખીએ ખાલી જગ્યા ટુ ફિશ, ટુ ફિશ ઇન ધ પોન્ડ, ઇન ધ પોન્ડ એટલે તળાવ, તળાવમાં બે માછલીઓ છે કૌંસમાં લખો ધેર આર અને ધેર ઇઝ। હવે બાળકો ટુ ફિશ એટલે બહુવચન થઈ ગયું તો ધેર આર આવે કે ધેર ઇઝ આવે, તો ખાલી જગ્યામાં આવશે ધેર આર, ધેર આર ટુ ફિશ ઇન ધ પોન્ડ એટલે કે તળાવમાં બે માછલીઓ છે। નંબર 19 દે ખાલી જગ્યા, દે ખાલી જગ્યા એન ઓલ્ડ હાઉસ, એન ઓલ્ડ હાઉસ તેઓ પાસે જૂનું ઘર છે કૌંસમાં લખો હેઝ અને હેવ। હવે જો દે સાથે હેવ આવશે કારણ કે ત્રીજો પુરુષ એકવચન નથી એટલે બહુવચન છે, બહુવચન લખો હેવ લગાવવાનું છે। દે હેવ એન ઓલ્ડ હાઉસ તેઓ પાસે જૂનું ઘર છે। નંબર 20
खाली जगह एलिफेंट्स हैव बिग इयर्स सु हाथी ने लांबा कान होय छे कंसमा लखो डू अने डस तो खाली जगह में शू लखीशू आपणे डू शू का डू लखीशू कारण के जो एलिफेंट छे बहुवचन छे એટલે બહુવચન એટલે ડુ થી લખીશું એક વચન હોય અને બીજો પુરુષ હોય તો આપણે ડસ લેવાનું છે ખાલી એલિફન્ટ હો તો આપણે ડસ લે અહીંયા બહુવચન છે એટલે આપણે ડુ થી જવાબ લખવાનો છે ડુ એલિફન્ટ્સ હેવ બિગ ઇયર્સ શું હાથીને મોટા કાન હોય છે 21 ખાલી જગ્યા પેરટ ખાલી જગ્યા પેરટ હેવ રેડી હેવ અ રેડી रेड बी बी એટલે ચાંચ શું પોપટને લાલ ચાંચ હોય છે કૌંસમાં લખો ડુ ડઝ તો જો અ પેરેટ આવ્યું એક વચન આવ્યું ત્રીજો પુરુષ એક વચન ઇટમાં ગણાય છે એટલે અહીંયા ડઝ આવશે શું આવશે ડઝ યાદ રાખજો બહુવચન હોય તો ડુ અને એક વચન હોય તો ડઝ અને એક વચનમાં પણ ત્રીજો પુરુષ એક વચન જ હોવું જોઈએ એટલે કે હી શી અને ઇટ હોય ત્યારે આપણે ડઝ લખીશું 22 देव खाली जगह पेन देव खाली जगह पेन नौश में है अने हैज जो त्रीजो पुरुष एक वचन छे छे देव छोकरा नु नाम छे ही मा गणाय छे एटले अहीं हैज आवशे शू आवशे हैज देव हैज अ पेन देव पासे पेन छे नंबर 23 The children खाली जगह The children खाली जगह bats and balls bats and balls बाळकों पासे बेट अने बॉल छे कंसमां लखो have ने has have has चलो children बहुवचन छे तो have आवशे के has आवशे तो खाली जगह में हैव आवशे द चिल्ड्रन हैव बेट्स एंड बॉल्स नंबर 24 खाली जगह अ कैबेज खाली जगह अ कैबेज इन द बास्केट इन द बास्केट कंस में लखो देयर इज अने देयर आर चलो जो अ कैबेज छे એટલે એક કોબી એક વચન છે એટલે देयर इज આવશે देयर आर આવશે નહીં તો કૌંસ ખાલી જગ્યામાં લખે देयर इज अ कैबेज इन द બાસ્કેટ એટલે કે ટોપલીમાં એક કોબી છે હવે છેલ્લી ખાલી જગ્યા છે નંબર 25 નંબર 25 खाली जगह जय प्ले चेस प्ले चेस सु जय पासे चेस छे तो कंस में लिखे डज अने डू चलो जय त्रीजो पुरुष एक वचन छे तो डू आवशे के डज आवशे तो डज आवशे डज जय प्ले चेस શું જય ચેસ રમી રહ્યો છે એવી રીતે થશે તો બાળકો તમને ડુડસ વાળી ખાલી જગ્યા સમજવી પડશે હેવ હેઝ ની સમજવી પડશે અને ધેર ઇઝ ધેર આર ની સમજવી પડશે ધેર ઇઝ ધેર આર તો તમને આવડી જ જાય એક વચન હોય તો ધેર ઇઝ લેવાનું અને બહુવચન હોય તો ધેર આર લેવાનું એવી જ રીતે ડુડસ માં કઈ રીતે કરવાનું જ્યારે બહુવચન હોય અને આઈ વી ધે યુ એવું હોય ત્યારે ડુ નો ઉપયોગ કરવાનો અને ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે ઈ શી અને ઇટ હોય તો ડઝ નો ઉપયોગ કરવાનો છે ડુ ડઝ વાળી ખાલી જગ્યા પણ તમને આવડી જાય હવે હેવ હેઝ વાળી ખાલી જગ્યા તો હેવ હેઝ વાળી ખાલી જગ્યામાં જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે ઈ શી અને ઇટ હોય તો હેઝ નો ઉપયોગ કરવાનો અને એની સિવાય આઈ યુ વી ધે એવું હોય ત્યારે હેવ નો ઉપયોગ થાય છે બહુવચન હોય ત્યારે પણ હેવ નો ઉપયોગ થાય છે તો આના માટે તમારે આ ટોપિક ત્રણે સમજી લેવાના છે ધેર ઇઝ ધેર આર ડુ ડઝ અને હેવ હેઝ આ ત્રણે ટોપિક તમે પ્રાઇમરમાં સમજી લેશો તો તમને આ બધી ખાલી જગ્યા આવડી જશે
तो आज मैं तुमने प्रश्न बे अ लखाव्यो खाली जगह वालों आने पछीनो प्रश्न हूँ तुमने बीजा वीडियो में लखाश त्या सुधी तमे घरे रहो सुरक्षित रहो अने वाचता रहो।